સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોનો વિવાદ ઉકેલાયા બાદ પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ વધી રહ્યો છે। આ બાબતે હજી પણ સનાતની સંતો નમતું આપવા તૈયાર નથી। જે હા મિત્રો, આ સંપ્રદાય પોતાની હદ વટાવી રહ્યો છે, એટલે જ તો તેઓ કહે છે કે મંદિરોમાંથી હિન્દુ દેવી દેવતાઓને કાઢવાના છે અને ચારે બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાવવાનો છે। મિત્રો, પૈસા માટે આ સંપ્રદાય બધી હદ પાર કરશે એ કોઈએ વિચાર્યું નહીં હોય। સનાતન ધર્મ આ સંસ્થાનો વિરોધ નથી કરતું, પરંતુ જ્યારે સંપ્રદાયના સંતો હિન્દુ દેવી દેવતાઓને અપમાનિત કરે છે ત્યારે સનાતન ધર્મનું લોહી ઉકળી ઉઠે છે અને આ સંપ્રદાયનો કાયદેસર વિરોધ કરે છે। જી હા મિત્રો, ગઈકાલે એવો જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ સોહાણ સ્વામિનારાયણ સંપ્રદાય પર નિવેદન આપતા જણાય છે। ફતેહસિંહે જણાવ્યું હતું કે હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો, ત્યારે એક જણાએ કહ્યું હતું કે ના કેમ, ત્યારે મેં કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો તે ધરતી પર રહ્યા નથી। તેમણે વધુ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પરંતુ પૈસા ભેગા કરવાની સંસ્થા છે, ત્યાં ધર્મનું કોઈ જ્ઞાન નથી। આ સંપ્રદાયના અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે અને વ્યભાચારી સંતો મીડિયામાં આવતા રહે છે। બીજી બાજુ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદે સનાતન ધર્મ દેવી દેવતાઓ સામે કરેલા બફાટો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ એવું કહેતા સંભળાય છે કે દેવી દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ પણ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો। ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી રાજી નથી, આપણે હવે કોઈ દેવી દેવતા સાથે કોઈ સંબંધ રાખવો નથી, ભગવાન સ્વામિનારાયણ આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે। હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી દેવતાઓને માનતા નથી તેમને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે, કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી। સનાતન ધર્મ પાળતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં, ભગવાનની આજ્ઞા સિવાયના બધા સંપ્રદાયો હવે બંધ થવાના છે। દિનેશ પ્રસાદના નિવેદન બાદ સનાતની સંતો અને ભક્તોમાં આક્રોશ વધ્યો છે। આચાર્ય જ્યોતિનાથ મહારાજે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવી રહ્યો છે। તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પ્રતીક વાપરવાનું બંધ કરે, આ સંપ્રદાયના મંદિરોમાં સ્થાપિત ભગવાનને અમને સોંપી દો, તેમજ હવે સંતો દ્વારા કરવામાં આવતા બફાટને સાખી નહીં લેવાય। મિત્રો, દિન પ્રતિદિન આ સંપ્રદાય પોતાની હદ વટાવી રહ્યો છે અને સનાતને ચૂપચાપ સાંભળી રહ્યો છે। મિત્રો, તમારા હિસાબે આ સંપ્રદાય સાથે શું કરવું જોઈએ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો। ધન્યવાદ।